બિલકુલ, અને આખરે તમામ રીતે જોવા જઈએ તો આખરે બે જગ્યાઓ ઉપર નરેન્દ્ર મોદી પહોંચવાના છે ગાંધીનગરમાં. આજ વિશે વધુ વિગતે વાત કરવા જઈ રહ્યા છે. જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, ગાંધીનગર પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે કેશુબાપાને તો શ્રદ્ધાસુમન અર્પણ કરશે, પણ સાથોસાથ નરેશ કનોડિયાના પરિવારને પણ મળવાના છે. ક્યાં સુધીમાં આવી પહોંચશે ત્યાં અને કોણ કોણ ઉપસ્થિત છે હાલ જગ્યા પર? જી જયેશ, જો વાત કરવામાં આવે તો ગુજરાતને ખૂબ મોટી ખોટ પડી છે. જે રીતે કેશુબાપા એ રાજકીય વિશ્વ પિતામાં ગણાતા હતા, તે જ રીતે નરેશ મહેશ કનોડિયાની જે જોડી છે તે ગુજરાતની અંદર એક કદની જોડી કહેવામાં આવતી હતી. તો જ્યારે વડાપ્રધાનની જો વાત કરવામાં આવે જયેશ, તો વડાપ્રધાનની એક હંમેશાથી એક આદત રહી છે કે જ્યારે પણ તે જે પણ વ્યક્તિને ઓળખે છે ત્યારે જેના પણ સ્વજન ગુમાયા હોય ત્યારે તે ટેલિફોનિક વાતચીત પણ તેમણે કરી છે. જો ન આવી શક્યા હોય તો એવા અનેક કિસ્સાઓ છે કે જેમાં તેમણે પરિવારજનો સાથે સીધી વાત કરી હોય, દિલ સોજી વ્યક્ત કરી હોય, પોતાના ગમે એટલા જે શેડ્યુલ હોય, ટાઈટ શેડ્યુલની વચ્ચે પણ તેમણે આ સમયે દુઃખના સમયે પરિવારજનો સાથે રહ્યા છે. હાલ અમે બતાવીએ આપને, અમે હાલમાં નરેશ મહેશ કનોડિયાનું જે ઘર છે, નિવાસસ્થાન છે, નિવાસસ્થાનની બહાર ઉપસ્થિત છીએ. આપ જોઈ શકો છો કેમ કે પોલીસનો જે બંદોબસ્ત છે, પોલીસનો મોટો જે બંદોબસ્ત છે તે અહીંયા કરી દેવામાં આવ્યો છે. સૌથી જે મહત્વની વાત છે કે પીએમ મોદી અહીંયા આવવાના છે, આ પરિવાર સાથે મુલાકાત લેવાના છે, ત્યારે નરેશ મહેશની જે જોડી છે એ જોડીએ કઈ રીતે કમાલ કરી છે અને આ બંને ભાઈઓએ જે રીતની મિસાલ ન માત્ર ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં પરંતુ પરિવાર માટેમાં કેવી એક મિસાલ છે તે મૂકવામાં આવી છે. ત્યારે આજે બંને ભાઈઓ છે, બંને નરેશ મહેશ કનોડિયાના જે તસવીરો છે તે તસવીરો પણ અહીંયા લગાવવામાં આવી છે. તેની સાથે જ્યારે વડાપ્રધાન અહીંયા આવવાના છે, આપ જોઈ શકો છો કે કેટલી સિક્યુરિટી છે, સુરક્ષા બંદોબસ્ત છે તે ખૂબ જ ટાઈટ કરવામાં આવ્યો છે. તમામ જગ્યા પર જે મેટલ ડિટેક્ટર છે, મેટલ ડિટેક્ટરથી પણ જે ચેકિંગ છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે જ આ જે તમામ રસ્તો છે તેને કહી શકાય કે આ બંધ કરવામાં આવ્યો છે, બેરિકેડ લગાવવામાં આવ્યા છે. એટલે કે વડાપ્રધાનની નો કોન્વોય છે તે આ રસ્તેથી આવશે અને સીધો આ ગેટ ઉપર કોન્વોય રોકાશે અને અહીંયાથી સીધા વડાપ્રધાન પરિવારજનોની મુલાકાત લેશે. એટલે 10 વાગ્યાનો સમય જે આપવામાં આવી રહ્યો છે અને 10 વાગ્યાના સમય સુધીમાં આપ જુઓ કે કઈ રીતે પોલીસના જે પદાધિકારીઓ છે તે પણ અહીંયા આવી રહ્યા છે. તે પણ અહીંયા જે સિક્યુરિટી અને સુરક્ષાને લઈને કંઈ પણ કચાશ ન રહી જાય તેની સતત અહીંયા કહી શકાય કે અહીંયા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. મયુરસિંહ ચાવડા અહીંયા આવ્યા છે, મયુરસિંહ ચાવડા અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે જ અભયસિંહ પણ અહીંયા ઉપસ્થિત છે. તમામ જે પોલીસ અધિકારીઓ છે તે તમામ જો ચેકિંગ છે તે ચેકિંગ અહીંયા હાથ ધરવામાં આવ્યું છે. કેમ કે જે રીતે પહેલાં જો વાત કરવામાં આવે તો પહેલાં વડાપ્રધાન સીધા જવાના હતા કેવડિયા કોલોની, પરંતુ જે રીતે કેશુબાપાનું નિધન થયું અને ત્યારબાદનો જે ઘટનાક્રમ થયો તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન દ્વારા પોતાનો સમગ્ર જે કાર્યક્રમ છે તેમાં બદલાવ લાવવામાં આવ્યો છે. 11 વાગ્યાની આસપાસ તે અહીંયા આવશે, મુલાકાત લેશે અને મુલાકાત લીધા બાદ તે અહીંયાથી કેવડિયા જવા માટે રવાના થશે અને તે માટે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. તેની સાથે જ પરિવારજનો પણ અહીંયા પીએમની હવે રાહ જોઈ રહ્યા છે. જયેશ. બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો કિંજલ જણાવી રહ્યા તે પ્રમાણે આખરે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. હેલીપેડ પર ઉતરાણ થવાનું છે. સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.